આ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે. આખરે સુરતના નવા મેયરનું નામ જાહેર થઈ ચૂક્યું છે. સુરતના નવા મેયર તરીકે હેમાલી પોઘાવાલાની વરણી થઈ ચૂકી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે પણ નામ જાહેર થઈ ચૂક્યું છે. દિનેશ જોધાણી બન્યા છે સુરતના નવા ડેપ્યુટી મેયર. પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે નામો ચર્ચા રહ્યા હતા તેમાં અમિતસિંહ રાજપૂત જે સુરતના શાસક પક્ષના નેતા બની ચૂક્યા છે, તો આખરે મેયર અને અન્ય પદાધિકારીઓના નામ આખરે જાહેર થઈ ચૂક્યા છે. સુરતને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ચૂક્યા છે. એક બાદ એક આ તમામ નામો જાહેર થઈ ચૂક્યા છે. જે રીતે આજે સુરત, રાજકોટ અને જામનગરના મેયરની નામોની જાહેરાત થવાની છે, જેમાં સુરતથી સમાચાર આવી રહ્યા છે. અને હાલ અમિતસિંહ રાજપૂત સુરતમાં શાસક પક્ષના નેતા બન્યા હોવાની વિગતો મળી રહી છે. મેયર તરીકે હેમાલી પોઘાવાલાનું નામ ફાઇનલ થઈ ચૂક્યું છે, તેમની વરણી થઈ ચૂકી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીનું નામ સામે આવી રહ્યું છે અને તેઓ બન્યા છે નવા ડેપ્યુટી મેયર સુરતના. અને પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમિતસિંહ રાજપૂત જે સુરતમાં હવે શાસક પક્ષના નેતા બની ચૂક્યા છે. આમ કુલ ચાર મહત્વપૂર્ણ નામ સુરતમાં સામે આવ્યા છે. વિનોદ પટેલ તેમની દંડક તરીકે વરણી કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. તો સુરતની અંદર મેયર અને અન્ય પદાધિકારીઓના નામ જાહેર થઈ ચૂક્યા છે અને તેમના પદ ઉપર તેમની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, આ તમામ નામો સામે આવી ચૂક્યા છે. અને એક બાદ એક અન્ય જે રાજકોટ અને જામનગર તેમના પણ આજે મેયરના નામોની જાહેરાત થશે. પણ હાલ સુરતથી આ નામો સામે આવ્યા છે કે જેમની વરણી થઈ ચૂકી છે, જેમાં વિનોદ પટેલની દંડક તરીકે વરણી થઈ હોવાની વિગતો મળી રહી છે. અને મેયર તરીકે હેમાલી પોઘાવાલાનું નામ આખરે સામે આવ્યું અને તેમની વરણી મેયર તરીકે થઈ ચૂકી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે એનું પણ નામ સામે આવી ચૂક્યું છે. પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બની ચૂક્યા છે અને અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બની ચૂક્યા છે. તો એક વાત, એક તમામ નામો સામે આવ્યા છે, જેમાં વિનોદ પટેલની દંડક તરીકે વરણી કરવામાં આવી છે. તો સુરત મહાનગરપાલિકાની પેટા જે તમામ ચૂંટણીઓ થઈ અને તે ચૂંટણીઓની અંદર આખરે આમ આદમી પાર્ટીએ પણ મહત્ત્વપૂર્ણ દમખમ બતાવ્યો હતો. હવે વિરોધ પક્ષના નેતા તરીકે કોનું નામ સામે આવે છે તે જોવું પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા પારુલ મહાડિક. પારુલ, જે નામો અપેક્ષિત હતા નામો સામે આવી ચૂક્યા છે, ખાસ કરીને વિરોધ પક્ષના નેતા તરીકેનું નામ પણ તેની પણ જાહેરી છે. કયા નામ ચર્ચામાં છે અને આજે કયા નામો જાહેર થયા અને તેમની વરણી થઈ? પારુલ, જે અપેક્ષા હતી, જે નામો ચર્ચામાં હતા, હેમાલીબેન બોઘાવાળા મૂળ સુરતી છે, તેમનું નામ જે ચર્ચામાં હતું, સૌથી આગળ રેસમાં પણ હતા, તેમની આજે જે છે મેયર પદે વરણી કરી દેવામાં આવી છે. ખાસ કરીને મૂળ સુરતી ઉમેદવાર રહી ચૂક્યા છે. અગાઉ 2015માં પણ હેમાલીબેન બોઘાવાળાનું નામ ચર્ચામાં રહ્યું હતું, પરંતુ તે સમયે પાટીદાર આંદોલન રહ્યું હતું અને તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. બીજી એક મહત્વની વાત એ છે કે 2015થી લઈને 2020ની જે ટર્મ હતી તેમાં પાટીદાર તરીકે મેયરને મૂકવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રવાસીનું જે કહી શકાય કે જે પલડું હતું તે ભારે રહ્યું હતું, પણ આ વખતે પાટીદાર ફેક્ટર પડતું મૂકીને મૂળ સુરતીને જે છે એ પસંદગી કરવામાં આવી છે મેયર તરીકે. તે જ પ્રમાણે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદની વાત કરીએ તો તે પાટીદાર તરફી રહ્યું છે એવું કહીએ. ડેપ્યુટી મેયર પદ તરીકે દિનેશ જોધાણીને પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી કરાઈ છે. પરેશ પટેલ જે છે એ સુરત ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન રહી ચૂક્યા છે અને સીઆર પાટીલની ખૂબ નજીકના માનવામાં આવે છે, એટલે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષ નેતા હંમેશા પરિપ્રાંતિય માટેનું ફાળે રહેલું હોય છે અને તે જ પ્રમાણે અમિત રાજપૂતને શાસક પક્ષ નેતા બનાવવામાં આવ્યા છે. અમિત રાજપૂત પણ જે છે કહી શકાય કે સીઆર પાટીલને ખૂબ નજીકના મનાય છે, એટલે બે પદ જે છે સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષ નેતાનું એ પરેશ પટેલ અને અમિત રાજપૂતને ફાળવવામાં આવ્યું છે. દંડક તરીકે વિનોદ પટેલની પસંદગી કરવામાં આવી છે, પરંતુ આ વખતે જ કહી શકાય સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં જે આપ પાર્ટી આવી છે, આપમાં હવે વિપક્ષના નેતા કોણ બને છે તેની પર ઇંતજારી રહેશે. બિલકુલ, આભાર પારુલ. તો પારુલ જે તમામ ગતિવિધિઓ જણાવી રહી હતી પ્રમાણે આખરે જે નામો ચર્ચામાં હતા તેવા નામો પણ સામે આવ્યા, વરણી પણ થઈ, પરંતુ આમ આદમી પાર્ટી જે સુરતની અંદર મહત્વપૂર્ણ 27 બેઠકો મેળવવામાં સફળ રહી છે, હવે વિરોધ પક્ષના નેતાનું નામ આપમાંથી શું બહાર આવે છે જોવાનું રહેશે.